વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢ અને વિસાવદરમાં પણ બે દિવસમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો છે। મેંદરડામાં 11 ઇંચ અને ભેસાણમાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો, ત્યારે માળિયાહાટીનામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ થયો છે। વંથલી અને કેશોદમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે અનેક નીચાણવાળા ઘેડ પંથકમાં પણ સ્થિતિ સૌથી ખરાબ હોવાનું સામે આવી રહ્યું છે। વરસાદી પાણી ઘેડ પંથકમાં ઘૂસી જવાના કારણે થઈને અનેક ખેતરોનો પણ પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે ઘેડ પંથકમાં ચોમાસુમાં પાણી ભરાઈ જતા પાકમાં પણ નુકસાન થયું છે। ત્યારે ઘેડમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાની દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અનેક દ્રશ્યો ખેતરોમાં પાણી ભરાઈ જવાના સામે આવી રહ્યા છે, ત્યારે વરસાદી પાણીના કારણે થઈને પાકમાં પણ નુકસાન થઈ રહ્યું છે। અનેક વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આ હાલ અત્યારે દ્રશ્યો જે જોઈ રહ્યા છો જૂનાગઢના મેંદરડાના આ દ્રશ્યો છે। સતત ધોધમાર જે વરસાદ વરસ્યો એના કારણે થઈને આ જે ખેતરો આપ જોઈ રહ્યા છો, એ ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। બે દિવસમાં 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો જૂનાગઢમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો, વરસાદના કારણે થઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કેશોદના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે, ત્યારે પંચાળાથી અખોદર જતો રસ્તો પણ જળબંબાકાર થઈ ગયો છે, ત્યારે રોડ પર પાણી ભરાઈ જવાના કારણે થઈને વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે। અખોદર, સરોડ અને મઢડા ગામ પણ સંપર્ક વિહોણા થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઘેડ પંથકમાં ઉઝત નદીએ વિનાશ વેરી દીધો છે। સાબલી નદીના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, ત્યારે ઉઝતના પાણી સતત ગામના ઘરોમાં પણ ફરી વળ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ પંથકમાં જળબંબાકારની સ્થિતિ વરસાઈ રહી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। હાલ આપણે પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામ, કે જ્યાં નજર જાય ત્યાં સુધી પાણી દેખાઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પંચાળા ગામના ખેતરોના છે, કે જે અત્યારે 10 થી 15 ફૂટ પાણી થઈ રહ્યા છે। મકાનો જે છે તે પણ પાણીની અંદર ડૂબી ગયા છે। આ દ્રશ્યો હું તમને અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટરથી દેખાડી રહ્યો છું। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની પરિસ્થિતિ વિસાવદરમાં 22 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો હતો, ગિરનાર ઉપર 17 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જૂનાગઢમાં પણ 15 ઇંચ વરસાદ જે છે તે જોવા મળ્યો છે, બે દિવસમાં 22 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો હતો। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાલાગામ જવાના છે, આ પંચાળાથી બાલાગામ જતો રસ્તો છે। અત્યારે બાલાગામ જે છે તે પણ સંપર્ક વિહોણું થયું છે, ભારે વરસાદ જે છે તે અત્યારે વરસી રહ્યો છે। મકાનના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, તે મકાન પણ અત્યારે ખાલી કરી દેવામાં આવ્યું છે, ત્યાં અત્યારે કોઈ પણ વ્યક્તિ જઈ ન શકે તેવી પરિસ્થિતિ છે। મકાન પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, ઘેડ પંથક જે છે તેમાં પાણી ફરી વળ્યા છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું, શું પરિસ્થિતિ? અરે સાહેબ, પરિસ્થિતિ તો હાલો પરિસ્થિતિ સાહેબ બહુ અત્યારે ઓછીન તો પાણી આવેલું છે। આ કેશોદ તાલુકાનું સાહેબ પંચાળા ગામ છે સાહેબ, જમીનની અંદર બહુ નુકસાન, ભારે નુકસાન થઈ ગયું છે સાહેબ, ખેતરોની અંદર પાકને નિષ્ફળ થયો, પ્લસ કે સાહેબ માટી ધોવાઈ ગઈ છે, જમીન આખી ખાડા ખડબાવાળી થઈ જવાની, 10 ફૂટ પાણી છે સાહેબ જમીન ઉપર, ઓસિંતુ પાણી આવવાના કારણે આ બધું ખેડૂતને બહુ મોટી નુકસાની છે, પ્લસ કે સાહેબ આનો કોઈ નથી પત્ર ઉપર કંઈ ખ્યાલ પડ્યો કે નથી કોઈ આગાહી આવી, ઓસિંતાનું પાણી આવતા ખેડૂતનો સાહેબ બધો માલ સામાન વાડીમાંથી, કોઈના ફુવારા તણાઈ ગયા, કોઈના માલઢોર તણાઈ ગયા, કોઈના મકાન, કોઈની ઘર વખરી, કોઈ હજી સ્થાનિક કોઈ સ્થળાંતર થયા નથી, અને ઓસિંતુ પાણી આવતા સાહેબ બહુ મોટી નુકસાની થઈ છે। અત્યારે ઘરોની અંદર પણ પાણી ઘૂસવા લાગ્યા છે, આગળ આપણે જે ઘર જોઈ રહ્યા છીએ ત્યાં તો જવાય તેવી પરિસ્થિતિ નથી, નહીં ત્યાં પરિસ્થિતિ બહુ હાઈટ છે સાહેબ, ત્યાં જવા માટે 10-15 ફૂટ પાણીને વેક કરીને જવું પડે, એટલે એ લોકો મકાનની છત ઉપર છે સાહેબ, એને કોઈ સ્થાનિક છે અત્યારે અને એને કોઈ, કેટલા ગામો જે છે તે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે પંચાળાના ગામના છે, અખોદર જે છે તે
તે પણ સંપર્ક વિહોણું થયું છે, મઢડા જે છે તે પણ સંપર્ક વિહોણું થયું છે, બાલાગામ જે ગામ છે તે પણ સંપર્ક વિહોણું થઈ રહ્યું છે। આ દ્રશ્યો છે તે ઘેડ પંથકના છે। ઘેડ પંથકની પરિસ્થિતિ હું અત્યારે આપને લાઈવ દ્રશ્યોની અંદર બતાવી રહ્યો છું। ઉલ્લેખનીય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દ્રશ્યો છે। ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, પવન સાથે વરસાદ વરસતા અહીંયાના અનેક ગામો સંપર્ક વિહોણા થતા તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો જે છે તે પણ બોલાવી લેવામાં આવી છે। અત્યારે એટલો પવન સાથે વરસાદ છે કે જે છેલ્લા 24 કલાકથી અવિરત આ વરસાદના કારણે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઘેડ પંથકના અનેક ગામો એવા છે કે જ્યાં અત્યારે ઘર વખરીઓ તણાય છે, સામાન તણાયા છે, તો અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા બતાવવામાં આવી રહ્યો છું। આ પંચાળા ગામથી બાલાગામ તો અત્યારે જઈ શકાય તેવી પણ પરિસ્થિતિ નથી। રસ્તાઓ જે છે તે બ્લોક થયા છે, હાઈવે છે ત્યાં પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, પંચાળા। તો જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ઓઝત નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે, ત્યારે પંચાળાથી બાલાગામ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ઓઝતના પાણી ફરી વળતા રસ્તો પણ બંધ કરી દેવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ઘેડ પંથકમાં પણ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પંચાળાથી બાલાગામ જવાના અનેક જે રોડ રસ્તાઓ છે તેના પર પાણી ફરી વળ્યા છે। 10-15 ફૂટ અહીંયા પાણી નજરે પડી રહ્યા છે, જેથી કરીને એક સ્થળેથી બીજા સ્થળે જવું પણ લોકો માટે અત્યારે ખૂબ જ અઘરું પડી રહ્યું છે। ઘેડ પંથકમાં જ્યાં નજર ફરે ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। તો જૂનાગઢના કેશોદના આ દ્રશ્યો આપ હાલ જોઈ રહ્યા છો। જે પ્રમાણે વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે થઈને જે તારાજી સર્જાઈ છે અહીંયા એના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, સુત્રાપાડા હોય, કોડીનાર હોય, 9-10 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। હાલ જૂનાગઢ જિલ્લાના કેશોદથી આપણે માધુપુર ઘેડ જઈએ તે પંચાળાથી આ અખોદર જવાનો રસ્તો છે તે અત્યારે હું ઊભો છું। આ રસ્તો જે છે તે અત્યારે નદી સમાન બન્યો છે। આપ જે પ્રકારે અહીંથી જેટલા દ્રશ્યો જોઈએ તેવું લાગી રહ્યું છે કે અહીંયા તમામ જગ્યાએ પાણી પાણી, એટલે કે આ જે રસ્તાની આજુબાજુમાં આવેલા મકાનો જે છે ત્યાં પણ આપણે નથી પહોંચી શકતા, એટલું પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે વિસાવદરની અંદર 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ત્યારબાદ જૂનાગઢમાં જે વરસાદ વરસ્યો તે તમામ પાણી જે છે તે ઓજત નદીનું પાણી જે છે તે ગામમાં ઘૂસવા લાગ્યું છે। સ્થાનિક કાકા આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। કાકા, કેટલું પાણી, ક્યારથી આ પાણી આવી ગયું છે? આ પાણી આજ રાતમાં વધારે આવી પડ્યું, બરાબર પછી સેટ પંચાળા ત્યાં અખોદર રસ્તો હાવ બંધ છે, કડે કડે પાણી છે હરાંગ રસ્તામાંથી, પછી હવે ક્યાંય જવા આવવાનું થતું નથી, બરોબર। આ કયો રસ્તો છે, આ કયા રસ્તામાંથી આપણે આ જઈ શકીએ? આપણે અખોદર પંચાળા ત્યાં અખોદર રસ્તો જાય, એ રસ્તો છે પંચાળાથી અખોદર। અહીંયા અહીંયા આટલું પાણી છે તો આમ ગામની અંદર શું પરિસ્થિતિ? આગળ તો બહુ પાણી છે, હા સાચી સાચી પાણી થાય, જે આપણે ગુભિયાનો ફૂલ આવે ને એ સાચી સાચી પાણી થાય। આપણે અહીંયા આગળ જાય તો કેટલું પાણી આપણને અહીંયા પહોંચે? એ સાતી સુધી પૂગી જાય, સાતી, હા સાતી સુધી પૂગી જાય, એટલે અખોદર જવું હોય તો હવે આપણે અહીંથી ના જઈ શકીએ, બરાબર? હા, દર વર્ષે આવી પરિસ્થિતિ હોય છે, દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય, બરાબર છે। અત્યારે આ પાણી જે છે એ ક્યાંથી આવી રહ્યું છે, કઈ નદીનું પાણી? આ આપણે હાબડી નદીનું પાણી છે, સાબડી નદીનું પાણી, બરાબર। દ્રશ્યોની અંદર હું એ પણ બતાવવા માંગીશ કે અત્યારે હું જઈ છું તો કમરથી થોડાક જ નીચે પાણી છે, જો હું હજુ પણ આગળ જઈશ તો આ પાણી જે છે તે છાતી સુધીના પહોંચી શકે તેવું આ કાકાનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે આ સાબડી નદી જે છે તેમનું પાણી છે, ઓજતમાંથી આ પાણી જે છે તે સાબડી નદીમાં આવતું હોય છે અને ત્યારબાદ અહીંયાના જે બાલાગામ છે, અખોદર છે, પંચાળા છે, તમામ જે ગામો જે છે ત્યાં પાણી પાણી જ જોવા મળે છે। અત્યારે પણ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ રસ્તો છે, આ કોઈ નદી નથી,
ત્યાંથી હું કોઈ નદીમાં નથી ઊભો, આ રસ્તા ઉપર ઊભો છું જે પાંચાળાથી જે અખોદર જવાનો આ રસ્તો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, જે ત્રણ દિવસથી છેલ્લો વરસાદ જૂનાગઢ જિલ્લાની અંદર વરસી રહ્યો છે। જૂનાગઢની અંદર 20-22 ઇંચ વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। ગિરનારની અંદર ગઈકાલે પણ 15-17 ઇંચ વરસાદ જે છે તે વરસ્યો હતો। વિસાવદરમાં સૌથી વધુ વરસાદ જે છે તે વરસ્યો છે। હવે જે વિસાવદર જૂનાગઢ કેશોદના જે વરસાદ વરસ્યો છે અને તેમનું પાણી જે છે તે ઘેડ પંથકની અંદર ફરી વળ્યું છે। ઘેડ પંથકમાં જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવિયા, સંદેશ ન્યૂઝ, ઘેડ। વાત જૂનાગઢની કરીએ ફરી એક વખત તો જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદના કારણે થઈને આ ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે થઈને અનેક નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડેડવાણ અણ સહિત અનેક 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે ડેમ ઓવરફ્લો થતાં કાળવા નદી પણ ગાંડીતૂર બની ગઈ છે। ગિરનાર અને દાતારમાં પણ ભારે વરસાદના કારણે થઈને અનેક જળાશયો પણ છલકાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ડેરવાણ સહિતના 5 જેટલા જે ગામો છે તે તરફ રસ્તો જઈ રહ્યો છે અને તે તરફ પાણીનો જે પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ નજરે પડી રહ્યો છે। આ કોઈ નદી નથી, આ રસ્તા છે અને તેની ઉપર આ પ્રકારનું પાણી વહી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે। કેતન, જણાવશો ઉપરવાસમાં વરસાદ અને વરસાદના કારણે થઈને જે પાણી છે, વરસાદી પાણી, એને તારાજી સર્જી હોય એવા દ્રશ્યો સર્જાયા છે, અત્યારે હાલની શું પરિસ્થિતિ વરસાદી પાણીને લઈને? ચોક્કસ ઝંખના, કે જે રીતે વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ જે છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં 220 ઇંચ કરતા પણ વધુ વરસાદ છે, જે 24 કલાકની અંદર થઈ ગયો છે। આપ જોઈ શકો છો અત્યારના કે જે રીતે પાણી જે આવી રહ્યું છે, તે ગિરનાર તલત અને દાતાના ડુંગરમાંથી જે પાણી વહી રહ્યું છે, તે તમામ જે છે શહેરની મધ્યમાંથી જે નદી પસાર થાય છે કાળવા, તે નદીમાંથી પસાર થઈ રહ્યું છે। ખાસ કરીને અત્યારે જે કાળવા નદી છે બે કાંઠે છે અને આજુબાજુના જે ઘરો છે તેમાં પણ પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને આ જે નદી છે તે ઢાળવાળી હોવાથી આ તમામ પાણી જે છે તે ઘેડ પંથક સુધી પહોંચતું હોય છે અને જે ઉપરવાસના વરસાદ હોય છે તેને કારણે જે જળાશયો ઓવરફ્લો થાય છે તેને કારણે આ તમામ પાણી વહેતું હોય છે। જૂનાગઢનો સૌથી મોટો જે ડેમ કહેવામાં આવે છે હસનાપુર ડેમ, તે પણ ઓવરફ્લો થઈ ગયો છે અને તેને પણ નીચાણવાળા 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે। ધીરે ધીરે જે વરસાદનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને દિવસે દિવસે જે છે પરિસ્થિતિ પણ ગંભીર બનતી જાય છે। નીચાણવાળા ગામોમાં પણ એલર્ટ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક જોઈએ તો જે નીચાણવાળા ગામોમાં પાણી પણ ઘૂસી રહ્યા છે। ઘેડ પંથકમાં જે ગામડાઓની વાત કરવામાં આવે તો ઘેડ પંથકના ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવે છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તેની પર મોનિટરિંગ કરવામાં આવ્યું છે। જી, આભાર કેતન સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જૂનાગઢના, આ દ્રશ્યો છે, અનેક લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે। વાત હવે જૂનાગઢના ઝાંઝરડાની કરીએ તો ઝાંઝરડા ગામમાં પણ ભારે વરસાદના કારણે થઈને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે, ત્યારે પાણીના નિકાલ માટે મનપાએ દિવાલ પણ તોડી નાખવી પડી હોય તેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। કારણ કે સતત જે પાણી ભરાઈ રહ્યું છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે, લોકોને કેવી રીતે સર્વાઈવ કરવું એ સૌથી મોટો પ્રશ્ન નજરે પડી રહ્યો છે, જેના કારણે થઈને આ પાણીનો નિકાલ કરવા માટે મનપા દ્વારા દિવાલ પણ તોડવાની જરૂરિયાત ઊભી થઈ હતી। જૂનાગઢના ઝાંઝરડા ગામ ના આ દ્રશ્યો જેમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે। જૂનાગઢમાં મુશળધાર વરસાદના કારણે થઈને ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે જિલ્લાના 8 ડેમમાં નવા નીર આવતા ઓવરફ્લો થયા છે। ડેમના હેઠવાસના 41 જેટલા ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, ત્યારે વરસાદને કારણે થઈને પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। એનડીઆરએફની ટીમ જૂનાગઢના કેશોદમાં પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, કોઈપણ પ્રકારની હોનારત ન સર્જાય તેના માટે થઈને આ પ્રકારની એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। સતત વરસાદના કારણે થઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જૂનાગઢના, આ દ્રશ્યો કે જ્યાં ડેમ ઓવરફ્લો થતા આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે।